मोडावराचा विस्तारनो 10 वर्षथी सूरत महानगरपालिकामां समावेश करायो होवा छतां प्राथमिक सुविधाओनो अभाव जोवा मळी रह्यो छे। अनेक सुविधाओ वच्चे बीआरटीओसनी सुविधाओ पण समयसर न होवाथी साथे आरटीओमां मेमो भरवामां पण 25-30 किलोमीटर दूर जवुं पडतुं होवा अनेक विस्तारो साथे मोटावराचा विस्तारना आगेवानोए विरोध कर्यो हतो। સુરતમાં મોટાવરાછા વિસ્તારમાં આગેવાનોનો વિરોધ કર્યો હતો કે મોટાવરાછા વિસ્તારનો સુરત મહાનગરપાલિકામાં સમાવેશ થયો છે, જો કે 10 વર્ષથી વધુ સમય થયો હોવા છતાં આજે પણ પ્રાથમિક સુવિધાથી મોટાવરાછાના લોકો વંચિત છે। મોટાવરાછા વિસ્તારમાં લાખોની વસ્તી રહેવી હોવા છતાં પણ બીઆરટીએસની સુવિધાનો અભાવ છે, તો બીજી તરફ આરટીઓ મેમોને લઈને પણ વિરોધ કરવાયો હતો અને 25-30 કિલોમીટરનું અંતર કાપી પાલ ખાતે જઈ સ્થાનિકનો દંડ ભરવો પડે છે। જેથી સ્થાનિકોએ માંગણી કરી રહ્યા છે કે મોટાવરાછા વિસ્તારમાં એક આરટીઓની ઓફિસ મળે તેવી માંગ કરી હતી। સાથે મનપાની બસનો અભાવ હોવાથી માત્ર 13 બસ ફાળવાય છે, જેમાં જે ઇન્ટરનલ રોડ છે તેમાં બસ આવવાથી લોકોને ભારે સામનો કરવો પડતો હતો। હું અહીંયા 10 વર્ષથી મોટાવરાછામાં રહું છું અને સુરતમાં આવી ગયો 20 વર્ષ થઈ ગયા છે। તો આ મોટાવરાછાની એવી તકલીફ છે કે મેઇન રોડે બસો હાલે છે, અંદર રોડે એક બસ ચાલતી નથી, તો ત્યાં રિક્ષા ભાડા આ તે લેડીઝોને છોકરાઓને સ્કૂલે જવું તો બહુ તકલીફ થાય છે, તો અંદર ચલાવવા આપણે અહીંયા સુવિધા લેવાની છે, મહાનગરપાલિકામાં આપણે રજૂઆત કરવાની છે। હે બીજા આપણે હાઈ ટેન્શન જીવલેણ તાર છે, જીવીબીના એ અંડરગ્રાઉન્ડ કરવાના છે, પછી આરટીઓ નથી, 50 વર્ષના 60 વર્ષના અહીંયા આરટીઓ છે નહીં, તો અમારે દૂર દૂર મેમો આરટીઓ લર્નિંગ લાયસન્સ કે ટ્રેસ ડ્રાઈવર લેવા તો આપણે પાલ અડાજન જવું પડે, તો અમારે બહુ દૂર થઈ જાય, અહીંથી 25-30 કિલોમીટર અહીંથી દૂર છે, તો એની માટે આપણે થોડી રજૂઆત કરી છે, તો અમને આ એરિયામાં થોડીક સુવિધા મળી જાય તો અમારે ત્યાં જવું પડે નહીં। અને અહીંયા મોટાવરાછામાં 5 લાખની વસ્તી છે, તો બસની બહુ ટ્રાફિક હોય, સાંજે જવો તો ફૂલ ડબલ ડબલ બસના માણસો ભીરા હોય, ટ્રાફિક હોય, એટલે માણાને કેમ બેસવું, કેમ ઊભું રહેવું, એવું બહુ તકલીફ છે। હું અહીંયા બાજુમાં વીઆઈપી શોપની બાજુમાં સેન્ટોસાઇટમાં રહું છું। મારી માગણી એ છે અહીંયા આ સેન્ટોસાની આજુબાજુમાં અમે પર્યાવરણ બચાવવા માટે વૃક્ષનું રોપણ કરેલું છે, એ જીઆઈબીવાળા ઉપરથી ઝાડવા કાપી નાખે છે। આ પ્રશ્ન લગભગ 5 વર્ષથી જૂનો પ્રશ્ન છે, આનું કાંઈ સોલ્યુશન આવતું નથી। અમે પર્યાવરણ બચાવવાની કોશિશ કરી છે, જીઆઈબીના ભણેલા ગણેલા અધિકારીઓ આના માથા કાપી નાખે છે, એ જ અમારી માગણી છે। મોટાવરાછા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓને લઈ આગેવાનોને રોડ પર બેનરો લગાડી વિરોધ પ્રદર્શન કર્યો હતો। નીરજ સુમરા સાથે હિન્દ ટીવી ન્યૂઝ સુરત।